જીરું લીધું એ જોરદાર તાળીઓથી વધાવીએ. મેહુલભાઈ ખાખરિયા, મેહુલભાઈ ખાખરિયાનો ફેમિલી પણ સાથે જોડાય છે, આપણે તેમને તાળીઓથી વધાવી. અમિતભાઈ ખાખરિયા તેમજ મેહુલભાઈ ખાખરિયા અને તેમનું ફેમિલી, જોરદાર તાળીઓથી વધાવીએ. આપણા ગોંડલના સ્થાનિક ટ્રસ્ટી તરીકે કોરલધામ ટ્રસ્ટમાં મેહુલભાઈ ખાખરિયા જોડાવા જઈ રહ્યા છે, તેમની સાથે તેમનું ફેમિલી પણ ઉપસ્થિત છે. અમિતભાઈ ખાખરિયા તેમજ તેમનું સંપૂર્ણ ફેમિલી, વિનંતી કરીશ ભાઈને આપણે સૌને આશીર્વચન આપશે. શ્રી કોરલધામ સમિતિ ગોંડલ આયોજિત આજના કાર્યક્રમમાં ઉપસ્થિત મારા ભાઈઓ બહેનો અને યુવાન મિત્રો, આમ તો ન કહેવાય, ગોંડલ શરૂઆતમાં માતાજીના કંકુ પગલા કરેલા અને એક નવો ટ્રેન્ડ ચાલુ કર્યો, માની આરતી લાઈવ કરાવી દીકરાઓ પાસે, અને દર વખતે કઈ ન ઘટે એવો ડ્રાય ફ્રૂટ નો હાર, એમાંથી કાજુ કોઈ તોડવા નથી દેતા, પણ હવાનું ભાટકું કઈ ભૂખ લાગી પૂછો તો ખરા. ત્યારે આમ તો શું સવારના નીકળો ને દાંત નો કાઢી તો અમને તકલીફ થાય, તમે કહ્યું ના બેઠા તમને તકલીફ થાય, પણ ગોંડલ તાલુકામાં જે રીતે કામ થઈ રહ્યું છે અને જે રીતે આ સ્વયંસેવકની ટીમ, મને યાદ છે કે અમુક ચહેરા હું એવા જોઉં છું અહીંયા, અલ્પેશભાઈ એને તહેવાર ઘરે બેઠીને જોયા નથી, દસ દસ વર્ષ થયા, હાથમ આઠમ હોય દિવાળી હોય એટલે કોરલધામ બીજી વાત નહીં, પછી નવું વર્ષ આવે અઠવાડિયા પછી બધા રામ રામ કરવા નીકળે. આ ગોંડલ તાલુકાની તાકાત છે ને, આપસો ને લાખલા અભિનંદન. ત્યારે અલ્પેશભાઈએ ખૂબ સારી વાત આજ કરી છે, બધાને પ્રોત્સાહન કરી અને ઘણી બધી અપીલ કરી છે, પણ એક વાત એને જે કરીને એ વાતમાં મારે થોડીક વાત ઉમેરવી છે. માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા અને એને જે એની અદામાં વાત કરી કે માને આપણે બેસાડી લઈએ, તમે એક ઇતિહાસ એવો કે છે, અત્યારે ઘણી જગ્યાએ અમે ડાયરામાં ગઢીઓ પાસે સાંભળી છે કે ભાવનગર ડ્રેસ, એ માને વિનંતી કરી કે માં તમારે ભાવનગર આવવાનું છે, મારી યાદ મારા ગામની અંદર આપણે બિરાજવાનું છે, પણ માની એક શરત હતી કે હું તારા ગામ આવું, પણ શરત એટલી છે કે પાછળ વળી નહીં જવું, પણ આપણે તો મનુષ્ય નહીં તો માં, એટલે રાજપરા પૂરતા પૂરતા બાપુને એવું થયું કે પાછા તો નથી વળી ગયા ને, ઊભા તો નથી રહી ગયા, એમ કરીને માને જોઈ ગયું અને માં રાજપરામ રહી ગયા, અને એટલા વર્ષો પછી આ એની ભાષામાં ગઢવ્યું એમ કે ભાવનગર નરેશ તો એની ઘરે માને ન લઈ લીધા, પણ લેવા પટેલનો નરેશ કાગોરો માન ગયા. અને ત્યારે ભાઈ જેટલી વાત કરી આપનો ખૂબ ખૂબ આભાર, આપ સમાજની વચ્ચે રહી અને વધારે ને વધારે સંગઠન આ સમાજનું થાય અને આપણે સૌ મળી અને સારા સામાજિક કાર્ય કરી એવી માર્કોડના ચરણો પ્રાર્થના કરું. આપની વચ્ચે હમણાં પ્રવીણભાઈએ પણ આપને ખૂબ વિસ્તારથી વાત કરી કોરલધામની પ્રવૃત્તિ અને કોરલધામના આ આરોગ્ય ધામ વિશે, પણ આ એક ખૂબ મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે, કોરલધામના ટ્રસ્ટી છે, ચિંતક માણસ છે, અને ત્યારે ગોંડલને ગૌરવ અપાવે એવું એને જે કામ કર્યું છે એ આ હોસ્પિટલ કમિટીના ચેરમેન છે. ત્યારે એને તો વિસ્તારથી બધી ખબર જ હોય, મનનો ખબર એટલી વધારે એને ખબર હોય, અને એ જ રીતે કામ થવું જોઈએ. ત્યારે આ તકે સમય ખૂબ થયો છે, મારા હજી રાજકોટ કાર્યક્રમ છે, આપ સૌને લગભગ માહિતી મળી ગઈ છે, પણ આ 21/1/2024 નો જે કાર્યક્રમ છે એ લેવા પટેલ સમાજમાંથી ઇતિહાસ બનવા જઈ રહ્યો છે, અને ત્યારે આજે ઐતિહાસિક ક્ષણ હોય એમાં લેવા પટેલ સમાજનો મારો ભાઈ બહેન ગોંડલ વસતો
એને રૂબરૂ આમંત્રણ આપવા કેમ ન આવે? આમ તો જોવા જાય તો રાજકોટ થી નજીક તમારે કોડલ ધામ છે, આમંત્રણ તો તમારે મને દેવું પડે. અને આપણે જ યજમાન છે ને આપણે જ મહેમાન છે, આ તો વ્યવસ્થાના ભાગરૂપે વાત છે બધી. અને માહિતી મૂળ તો તમને માહિતી પહોંચાડવા આવ્યા છે કે આપણે શું કરવા જઈ રહ્યા છીએ. એક એવી હોસ્પિટલ જ્યાં એક છત નીચે તમામ કેન્સરની સારવાર થાય, તમામ કેન્સરનું નિદાન થાય, અને ખાલી ગુજરાતમાંથી નહીં પણ ભારતમાંથી જેને ક્યાંય સફળતા ન મળતી એવા ખોડલધામની હોસ્પિટલમાં આવી અને એમાં સારવાર મેળવીને હાજોમાં જો ઘરે જાય, એનાથી વિશેષ આપણે ખોડલમાં કરીશું. ત્યારે આવો આપણે સૌ આ 21-1-2024 ઐતિહાસિક ક્ષણના સાક્ષી બની અને આ જે મેગા પ્રોજેક્ટ ખોડલધામ કરવા જઈ રહ્યો છે એમાં સૌ ખભે ખભા મિલાવીને આ પ્રોજેક્ટ જલ્દીથી પૂરો થાય એવી માં કરોડ પાસે આપણે સૌ પ્રાર્થના કરી. મારે ખૂબ મોટું થાય છે એ જાજી વાત નથી કરતો, આપ સૌને ખાસ કરીને ગોંડલ ટીમ જે યુવા ટીમ છે એ યુવા ટીમ ઠીક હજી ગાડું આવે એ યુવા ટીમ એટલી બધી મહેનતુ છે, મારે એની વાત ઘણી બધી કરવી છે, પણ આમ તો તમને જોતા જ બહુ થઈ જાય કે આ યુવા ટીમ ખૂબ કામ કરતી હશે, એટલે એને પણ લાખ લાખ અભિનંદન આપું છું. એક હજી નાની એવી સુની તમને વાત કરવી છે મારે, એટલે થોડુંક તમને જમવાની મજા આવે. અત્યારે ગાડું લઈને આવે બરાબર, હવે ઓલા છો ખોડલધામ સમિતિ વાળાવે તમારી ખાધી દીધી, એમ જે ગામ જાઓ ને ત્યાં જે બનતું હોય ને નાનું મોટું આપે, ગાડું બને છે, અહીંયા આરતી બને છે, અહીંયા આ બને છે, નાની એવી પ્રતિકૃતિ કેમ કે આપે. ત્રણ ચાર ગામ એવા છે ને ત્યાં હીરા બને છે, હીરા પૈસા મેં એકાતો દો એકાતો તો દો એ કોઈ લઈ નથી આવતું. ત્યારે પણ એ પણ આવશે થોડીક રાહ જોશે. ત્યારે આજે ગોંડલને ફરીથી ગોંડલ તાલુકાને ફરીથી જેટલા અભિનંદન આપવું એટલા ઓછા છે. આપ સૌને માં હર હંમેશા આનંદમાં રાખે. ખૂબ આપણે જેના આંગણે બેઠા છે એવા દાદા એને પણ ખૂબ આપણને સારી વાત આવીને જોડાયા. દાદાને ત્રીજી વાર આવ્યા, ત્રીજી વાર કાર્યક્રમમાં પાછો એક વાર આપનો યજ્ઞ ચાલતો હતો ત્યારે, અને અત્યારે પાછી ત્રીજી વાર આપનો પણ દાદા ખૂબ ખૂબ આભાર. ડૉક્ટર સાહેબો અહીંયા બેસા ઘણા બધા નિઃશુલ્ક સેવાઓ આ સમાજને આપે છે, એને પણ અભિનંદન પાઠવું છું. અમારા ટ્રસ્ટીઓ બધા બેઠા છે એને પણ, અને ભાઈ અમના નવા ટ્રસ્ટીઓના મેહુલભાઈને પણ ખૂબ અભિનંદન. આ સાથે મા કોરલ આપણને બધાને હેમ કેમ રાખે પ્રાર્થના સાથે જય મા કોરલ, જય સરદાર, જય ભજન. ભાઈ એક મિનિટ, મેહુલભાઈ ઠાકરિયા નવનિયુક્ત ટ્રસ્ટી આપનું સન્માન કરવા ઈચ્છે છે ગાડું લઈને, તો હું વિનંતી કરીશ મેહુલભાઈ ઠાકરિયા ને અમિતભાઈ ઠાકરિયા ને નરેશભાઈ પટેલ નું સન્માન કરે. આપણી વચ્ચે રાજકોટના કાર્યક્રમમાં મહેમાનો જવાના હોય, આપણો કાર્યક્રમ શરૂ જ રહેશે, કોઈ પણ વ્યક્તિ પોતાનું સ્થાન નહીં છોડે, આપણામાંથી કોઈ પણ વ્યક્તિએ પોતાનું સ્થાન છોડવાનું નથી, કારણ કે આપણો કાર્યક્રમ હજી શરૂ રહેશે. બીજા તારું લઈ જાઉં.